ભાવનગરના ખંભાળિયા નાકા નજીક આવેલા એક હોઝિયરીના ગોડાઉનમાં આગ લાગી છે। ખંભાળિયાના નાકા નજીક કનખરા સમાજની વાડી સામે આવેલા ત્રણ માળના ગોડાઉનમાં મધરાત્રિએ અચાનક આગ ફાટી નીકળી હતી। આગના પગલે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જો કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં રબર અને પ્લાસ્ટિકની આઇટમ્સ હોવાથી આગ કાબૂમાં લેવા મુશ્કેલી પડી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે 25 જેટલી ગાડીઓનો મારો ચલાવવો પડ્યો હતો। ફાયર બ્રિગેડની તપાસમાં આગ લાગવા પાછળનું હજુ સુધી પ્રાથમિક કારણ બહાર આવી શક્યું નથી। તો આ વિશે જ વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભરતજી। ભરત, આગ લાગેલી છે, શું કાબૂમાં આવી ગઈ ખરી? બૂટ ચપ્પલ જેવી આઈટમ હતી, જેના કારણે જે આગ વિકરાળ બની હતી, જેના કારણે હજુ સુધી આગ હજુ કહી શકાય કે હજુ સુધી અસંત કાબૂમાં આવી છે। કારણ કે જે આગ લાગી છે ત્રણ માળનો ગોડાઉન છે ને, ત્રણે ત્રણ માળ જે આગની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે ફાયર બ્રિગેડે પણ આગને કાબૂમાં લેવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે। જી જી ભરત, આગ લાગવાનું પાછળ શું કારણ જે છે શું બહાર આવ્યું ખરું? જે ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે તેનું કેવું છે કે જે ગોડાઉન છે તેના દરવાજાથી લઈને જેના ટોપ સુધી હજી આગ હજી પ્રસરી છે, જેના કારણે અંદર ફાયર બ્રિગેડના જવાનો માટે પણ પ્રવેશવું મુશ્કેલ છે। જેના કારણે આગ હાલ કયું તેનું પ્રાથમિક કારણ પણ જાણી શકાયું નથી। શોર્ટ સર્કિટના કારણે લગી છે કે અન્ય કોઈ કારણ છે, હાલ ફાયર બ્રિગેડ તરફથી પણ હાલ કોઈ પણ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। પરંતુ ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે તેમનું કેવું છે જવાનો છે તેના દ્વારા કોઈ કેમિકલ નો મારો કે તેના દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાય છે ખરા? જે ગોડાઉન છે તેમાં હાલ તો જે ફાયર બ્રિગેડ ના જવાનો છે તે છેલ્લા 5 થી 6 કલાક દરમિયાન 25 જેટલી ગાડીઓનો મારો ચલાવી ચુક્યા છે। અને હાલ જે હાલ હજુ પણ ત્યાં ચીફ ફાયર ઓફિસર સહિતનો ફાયરનો સ્ટાફ ત્યાં ઘટનાસ્થળ પર છે, પરંતુ જે પાણીથી જ હાલ જે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ફાયરના જવાનો હાલ જે છેલ્લી 5 થી 6 કલાકથી હાલ મહેનત કરી રહ્યા છે અને હાલ જે 25 જેટલી ગાડીઓ તો અત્યાર સુધીમાં જે ફાયર થઈ ચૂકી છે। જી જી, આભાર ભરત સમગ્ર માહિતી આપવા માટે। નકરા સમાજ પાસે આ એક ગોડાઉન છે, એમાં આગ લાગેલ હતી। 3 માળનું મોટું ગોડાઉન છે અને એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બૂટ ચંપલ ને હોજરીની આઇટમ આખા 3 માળ પૂરેપૂરા ભરેલા હતા, એમાં આગ લાગેલી હતી। એટલે લગભગ 25થી ઉપર ગાડીઓની અહીં ઓલરેડી ફાયરિંગ થઈ ગયું છે અને સાથે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવો પડ્યો, હવે હાલમાં આગ કાબૂ